સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે કેપિટલ અને વ્યાજ સહાય, વાજપેયી બેંક યોજના, PMEGP, જિલ્લા ઉદ્યોગ યોજના જિલ્લા ઉદ્યોગ દ્વારા અમલીકૃત છે. આ સરકારશ્રી યોજના અન્વયે કોઈ મહિલા ઉદ્યોગકાર હોય તો તેમને સરકારશ્રી તરફથી 1% વ્યાજ સહાય આપવામાં આવે છે. જેમ જ કે કેપિટલ સબસિડી, મેન્યુફેક્ચરિંગ 25% લોનના અને મહત્તમ 35 લાખની સહાય આપવામાં આવે છે. PMEPG યોજના અન્વયે 50 લાખની લોન સાથે 35% સહાય ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. ડિંકેબલ યોજના હેઠળ મેન્યુફેક્ચરિંગ સર્વિસ સ્ટડીના 8 લાખ લોન મળવાપાત્ર થાય છે. આ સેમિનારમાં ITIના આચાર્ય તેમજ મહિલા ટ્રેડના સ્ટાફ મિત્રો અને જિલ્લા ઉદ્યોગના સાહેબ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં મહિલાઓ રોજગાર માટે સારું પ્રોત્સાહન આપ્યું હતું અને બનતી સહાય આપવા માટે પ્રયત્ન કરવા આશ્વાસન આપવામાં આવ્યું. રોજગારી માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ગૃહ ઉદ્યોગ દ્વારા. તો આપણે અહીંયા જે પ્રિન્સિપલ છે ITIના તેમજ જિલ્લા ગૃહ ઉદ્યોગના જિલ્લા ગૃહ ઉદ્યોગ કેન્દ્રથી જે સર આવ્યા છે એમની જોડે થોડી ચર્ચા કરીશું કે શું બાબતથી આજે કેમ અહીંયા મહિલાઓને એકત્રિત કરવામાં આવ્યા છે અને કઈ કઈ યોજનાઓ છે એ એમના દ્વારા આપણે જાણીશું. સંસ્થા બાબત દ્વારા મહિલાઓને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીનો જે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે તેના માટે વિસ્તૃત માહિતી મળી રહે. સ્ટાર્ટઅપ કાર્યક્રમ શું છે, સ્ટાર્ટઅપ કોની કહેવાય, સ્ટાર્ટઅપ તેમાં નોંધણી કોણ કહેવાય, સ્ટાર્ટઅપની અંદર શું લાગુ છે, સ્ટાર્ટઅપની સરકારની અંદર મદદ કરવાની છે, સ્ટાર્ટઅપ કરવાથી આપણને શું ફાયદો થાય, આપણી બોલો સ્ટાર્ટઅપની અંદર કઈ કાર્ય કરી શકે, આ વિવિધ પ્રશ્નોનો જવાબ આપણને દાહોદ જિલ્લાનો છે કંપનીઓ છે અને મળી રહે એટલે શું પાસે આપણા આ કાર્યક્રમનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 300 લોકો ભાગ લીધો હતો અને વિવિધ પ્રશ્નો સહિત દ્વારા ઘણા પ્રશ્નોના પ્રશ્નોને ઉકાર કરવાની એડમિશન લઈ અને રોજગારીને સુરત કરી આ બહેનો પોતાની સ્કૂલનો ઉપયોગ કરી અને મહત્તમ શરૂ કરે અને અહેવાલ ખજેન્દ્રકુમાર, એસ ડામોર, ગુજરાત લોકફળિયા ન્યૂઝ, દાહોદ.